નમસ્કાર. આપણે ધોરણ 8 માં સમાજમાં પ્રકરણ 4 જોવાનું છે. જે અગાઉ પણ આપણે વિડિયોમાં આ પ્રકરણ વિશે વાત કરેલી છે. પ્રકરણનું નામ છે સર્વોચ્ચ અદાલત. તો આજે જોઈએ તેમાં વિભિન્ન સ્તરની અદાલતો શું એકબીજા સાથે જોડાયેલી છે. તો પ્રશ્ન છે હા, એ પ્રશ્નનો જવાબ હા છે. કારણ કે અલગ અલગ જે અદાલતો છે એ એકબીજા સાથે જોડાયેલી છે અને તે એક સાથે એકબીજાને મદદરૂપ થઈ, સહાયરૂપ થઈ અને કાર્ય કરે છે. જોઈએ એમાં આ વ્યવસ્થાને સમજવા માટે અપીલની વ્યવસ્થાને સમજીએ. જે જો કોઈ વ્યક્તિને એવું લાગે કે નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલો ચુકાદો યોગ્ય નથી તો તે તેના ઉપરની અદાલતમાં અપીલ કરી શકે છે. એટલે કે તેને એવું લાગે કે આ આપેલો જે ચુકાદો છે, નીચલી અદાલત દ્વારા જે અપાયેલો ચુકાદો છે તેમાં તેને અસંતોષ લાગે તો તે ઉપરની અદાલતમાં પોતે અપીલ કરી શકે છે. અપીલની વ્યવસ્થાને સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ. આ એક કેસ છે, તેના વિશે ચર્ચા કરીએ. તો આ કેસમાં હકીકત એ હતી કે રતલામ મ્યુનિસિપાલિટીએ બનાવેલ નવા રોડની દક્ષિણ બાજુએ કેટલાક મકાનો આવેલા હતા. નવા રોડની દક્ષિણ બાજુએ કેટલાક મકાનો આવેલા હતા. આ મકાનોની પાછળ અને કોલેજની હદ સાથે મ્યુનિસિપાલિટીનો જૂનો રોડ અને નવો રોડ સરકારી કોલેજને જોડતો હતો. આ બંને વચ્ચેથી ગંદા પાણીનું એક નાલ એટલે કે મોકળો પસાર થતું હતું. તેમાં રંગ રસાયણ કારખાનાના ગંદા પદાર્થો કે જેમાંથી રંગ રસાયણોની ગંદી વાસ આવતી હતી એટલે કે આની દુર્ગંધયુક્ત પાણી ત્યાંથી તે મોકળામાંથી પસાર થતું હતું અને તેની જે ગંદી વાસ છે તે આવતી હતી. તે નાળામાં છોડવામાં આવતા હતા આવા અનેક રસાયણો છે જે આ નાળામાં એટલે કે આ મોકળાની અંદર તેનો પ્રવાહ છોડવામાં આવતો હોવાથી તેની જે દુર્ગંધ છે તે સતત આવ્યા કરતી હતી. આ ગંદકીથી મોટી સંખ્યામાં મચ્છરો ઉત્પન્ન થતા હતા. તે સાથે આ નાળાના કિનારા પર આજુબાજુ રહેનારા જાજુ પેશાબ કરતા હતા કે જેથી આમાં આ ગંદકીમાં ખૂબ જ વધારો થઈ રહ્યો હતો. રાજ્યનું આરોગ્ય ખાતું પણ ખૂબ મોટી સંખ્યામાં ઉત્પન્ન થતા મચ્છરોને અંકુશમાં રાખવામાં નિષ્ફળ ગયેલું હતું. આથી સ્થાનિક રહીશોએ આ ગંદકીને ખસેડવાની ઘણી અરજીઓ કરી એટલે કે ત્યાં રહેતા સ્થાનિકોએ આ ગંદકીને દૂર કરવા માટે ઘણી બધી વખત અરજીઓ કરતા હતા. પરંતુ તે વિભાગના અધિકારીઓ ગંદકી ખસેડવાની બાબતે સંપૂર્ણ નિષ્ફળ રહ્યા હતા. પરિણામે ત્યાંના સ્થાનિક રહીશો તાલુકાની અદાલત એટલે કે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટની કોર્ટમાં તેઓ ગયા. મેજિસ્ટ્રેટે અરજદારોની તરફેણમાં એટલે કે અરજદારોના પક્ષમાં તેમણે ચુકાદો આપતા જણાવ્યું કે મ્યુનિસિપાલિટી અને ટાઉન ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ એ બંને ઉપદ્રવ રોકવા નિષ્ફળ ગયા છે. તેથી આ બંને સંસ્થાને તાત્કાલિક ઉપદ્રવ દૂર કરવાનો હુકમ કરવામાં આવે છે. 15 દિવસમાં પાકી ગટર એટલે કે ગટર લાઇન નાખવાની કામગીરી પૂર્ણ કરવી, આવો હુકમ તેમણે તાલુકા અદાલતમાંથી જે પક્ષકારો છે વિરોધ પક્ષમાં તેમને કરે છે. હવે જિલ્લા અદાલતનો ચુકાદો, તો તેમાં મ્યુનિસિપાલિટી આ કેસને રતલામ જિલ્લાની અદાલત સેશન કોર્ટમાં લઈ જાય છે અને તાલુકાની અદાલતના ચુકાદાને ગેરવાજબી ફેરવવામાં આવે છે. સ્થાનિક રહીશો હવે આ કેસને વડી અદાલત એટલે કે હાઈકોર્ટમાં લઈ ગયા અને વડી અદાલતે તાલુકાની અદાલતના હુકમને માન્ય રાખ્યો. પરંતુ તેણે હુકમ આપ્યો એક વધારાનો એક હુકમ પણ તે આપે છે એટલે કે મ્યુનિસિપાલિટીના જે કેસને રતલામ જિલ્લાની જે અદાલત છે સેશન કોર્ટ તેમાં લઈ જવામાં આવે છે. તેમાં તાલુકાની અદાલતના ચુકાદાને તેઓ ગેરવ્યાજબી ઠેરવી દે છે એટલે કે ગેરમાન્ય કરી નાખે છે અને તેના કારણે
સ્થાનિક રહેશો છે આ ચુકાદાથી અસંતોષ અનુભવે છે અને તેઓ હવે વડી અદાલતના શરણે જાય છે અને ત્યાં વડી અદાલતે તાલુકાની અદાલતના હુકમને માન્ય રાખ્યો અને એક વધારાનો હુકમ પણ કર્યો કે બાકી ગટર લાઇન માટે 15 દિવસને બદલે 7 માસનો સમય આપવામાં આવે છે તેમજ ખાડાઓ માટીથી પૂરી દેવા જેથી તેમાં પાણી ભરાઈ જતા મચ્છર ન થાય આ કામ 2 વર્ષમાં પૂરું કરવું રતલામ મ્યુનિસિપાલિટી આ હુકમથી સંતુષ્ટ ન હતી એટલે કે તેને પાછો અસંતોષ થાય છે તેથી તેણે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી સર્વોચ્ચ અદાલતે તાલુકાની કોર્ટના હુકમને માન્ય રાખ્યો તેમણે પણ શું કર્યું સુપ્રીમ કોર્ટે તાલુકા અદાલતનો જે ચુકાદો છે તે સાચો ઠેરવ્યો અને માન્ય રાખે છે અને વધારામાં એક એવો આદેશ આપ્યો કે મ્યુનિસિપાલિટી અને રાજ્ય સરકાર બંને સામૂહિક રીતે આ પ્રદૂષણ કરતા રંગ રસાયણના પ્લાન્ટને બંધ કરો આવો ચુકાદો સર્વોચ્ચ અદાલતનો આવે છે એટલે આપણે જોઈ શકીએ છીએ કે જે આવી રીતે જે ચુકાદાઓ છે તે વિભિન્ન સ્તરની જે અદાલતો છે તે આપે છે અને છેલ્લે જો બંને પક્ષકારોને ચુકાદામાં અસંતોષ જણાય તો તેમણે છેલ્લા વિકલ્પ રૂપે સર્વોચ્ચ અદાલત પાસે અપીલ કરવાની હોય છે આમ એકબીજા સાથે આ જોડાયેલ અદાલતો કાર્ય કરતી હોય છે અને છેલ્લો ચુકાદો એ શિરોમાન્ય હોય છે તો હવે પછીની જે વાત છે શું દરેક વ્યક્તિ અદાલતની શરણમાં જઈ શકે છે તો એના વિશે જોઈએ આપણે આગળ જોયું કે દરેક વ્યક્તિ પોતાના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે અદાલતમાં જઈ શકે છે પરંતુ વાસ્તવમાં ગરીબોને અદાલતમાં જવું ઘણું મુશ્કેલ હોય છે કેમ કે ગરીબોની પાસે એટલા બધા નાણાં નથી પૈસા ખર્ચવા માટે છે તો એ અદાલતમાં કેસ લડવા માટે તે ખર્ચ કરી શકતા નથી કાનૂની પ્રક્રિયામાં ન કેવળ ઘણા પૈસા અને કાગળોની કાર્યવાહીની જરૂર પડે છે પણ તેમાં સમય પણ બહુ લાગે છે સાથે સાથે સમય પણ એમાં એટલો બધો ચાલ્યો જાય છે કે એમાં આપણે રાહ જોતા હંમેશા એક નિરાશાનો અનુભવ કરીએ છીએ જો કોઈ ગરીબ આદમી વાંચવા લખવાનું જાણતો નથી અને તેનો આખો પરિવાર મજૂરીથી ગુજરાન ચલાવતો હોય તો અદાલતમાં જવાનું અને ન્યાય મેળવવાનું કામ તેના માટે ઘણું મુશ્કેલ હોય છે એટલે કે કોઈ ગરીબ માણસ છે તે કાંઈ વાંચવા લખવાનું તેને આવડતું ન હોય અને અદાલતમાં જવાનું હોય તો તેના માટે આ કામ ખૂબ કપરું સાબિત થાય છે આ બાબત ધ્યાનમાં રાખીને 1980ના દશકમાં સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની અરજી ની વ્યવસ્થાનો સ્વીકાર કર્યો છે હવે આ બાબતને એમણે ગરીબો અને મધ્યમ વર્ગની જે આ બાબતો છે સમસ્યાઓ છે તેને ધ્યાનમાં રાખી સર્વોચ્ચ અદાલતે 1980ના દશકમાં જાહેર હિતની અરજીની એક વ્યવસ્થા કરેલી છે આ રીતે સર્વોચ્ચ અદાલતે ન્યાય વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તેવો પ્રયાસ કર્યો છે ન્યાયતંત્ર તરફથી કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાને એવા લોકો તરફથી જનહિતની અરજી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે એટલે કે જનહિતની જે અરજી છે ન્યાયતંત્ર તરફથી બધા લોકોને પૂરો ન્યાય મળે એટલે કે સારો ન્યાય મળે અને સસ્તો ન્યાય મળે તે માટેની એક આવા સર્વોચ્ચ અદાલતે આપેલી છે એનો વિકલ્પ આપેલો છે જેના અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે આ અરજી વડી અદાલત અથવા સર્વોચ્ચ અદાલતમાં જ કરી શકે છે હવે જેને એવું લાગે કે કોઈ એવા હિતોનું જે રક્ષણ ન થતું હોય ત્યારે તે જાહેર હિતની એક અરજી વડી અદાલતમાં કે સર્વોચ્ચ અદાલતમાં કરી શકે છે એ બંને અદાલતમાંથી એકમાં કરી શકે 1980ના દાયકા પછી જાહેર હિતની અરજીના માધ્યમથી ઘણા બધા મુદ્દા પર લોકોને ન્યાય આપવામાં આવ્યો છે મજૂરોને અમાનવીય શ્રમથી મુક્તિ અપાવવા માટે જાહેર હિતની અરજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો બિહાર જેલમાં સજા ભોગવ્યા પછી પણ છોડી દેવામાં નથી આવ્યા તેવા કેદીઓને છોડાવવા માટે પણ જાહેર હિતની અરજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ન્યાયતંત્રને
શકે છે. મૂળભૂત હકો સાથે તેના અમલના ઈરાદાથી દાખલ કરવામાં આવતી જાહેરહિતની અરજી જો અયોગ્ય હોય તો આ અરજી કરનાર વ્યક્તિઓ કે સંસ્થાને સર્વોચ્ચ અદાલત દંડ પણ કરી શકે છે. એટલે કે એક વાત એવી પણ સર્વોચ્ચ અદાલતે જણાવી છે કે મૂળભૂત હકો સાથે તેના અમલના ઈરાદાથી દાખલ કરવામાં આવતી જાહેરહિતની જે અરજીઓ છે જો અયોગ્ય લાગે તો અરજી કરનાર વ્યક્તિ હોય કે વ્યક્તિઓ કે સંસ્થાને પણ સર્વોચ્ચ અદાલત દંડ કરી શકે છે. એટલે કે જાહેરહિતની અરજી છે એ યોગ્ય હોય અને બંધારણને માન્ય હોય અને તેના હિતોનું રક્ષણ માટેની હોય તો સર્વોચ્ચ અદાલત તે મુદ્દા વિશે વાત ધ્યાને લઈ અને પોતાનો જે નિર્ણય છે પોતાનો ન્યાય છે તે આપતી હોય છે. તો અહીં આ પાઠ છે તે પૂર્ણ થાય છે. તમારે અહીં આપેલા સ્વાધ્યાયના પ્રશ્નો છે તમારી નોટબુકમાં લખવાના રહેશે. હવે પછીની વાર નવા વિડીયો સાથે નવા પાઠ સાથે ફરીથી લેશું. ત્યાં સુધી નમસ્કાર.